ડિટેલમાં ફંડામેન્ટલી વાત કરી, પરંતુ ખાસ કરીને અત્યારે ટેકનિકલ્સ કેવા લાગી રહ્યા છે ત્યારે રિયલ એસ્ટેટ સ્ટોક્સ અને ખાસ કરીને બીજા સ્ટોક્સ ઉપર પણ ચર્ચા કરવા આપણી સાથે એન્જલ બ્રોકિંગના રુચિત જૈન અને તે સારે જ્યાંથી માર્કેટ એક્સપર્ટ સુનિલ દામણે આપણી સાથે જોડાયેલા છે. રુચિત, કોઈ એક કે બે સ્ટોક્સ જે તમને ખાસ એટ્રેક્ટિવ લાગતા હોય અત્યારે રિયલ એસ્ટેટ સ્પેસની અંદર? આઈ થિંક ફર્સ્ટલી જોયું તો અમુક પાછલા લગભગ 5-6 મહિનાથી જ આ બધા કાઉન્ટર્સમાં, મોસ્ટલી બધા રિયલ એસ્ટેટ કાઉન્ટર્સમાં એક હાઈટઅપ હાઈ બોટમનું સ્ટ્રક્ચર બની રહ્યું છે. હમણાં જે આઉટ પર્ફોર્મન્સ આપણે જોઈ રહ્યા છે, યુનો યુઝ્યુઅલી આપણે જ્યારે એક સેક્ટર ઉપર કોઈ ફોકસ કરીએ અને એમાંથી સ્ટોક પિક કરવું હોય તો બે પેરામીટર્સ વધારે મહત્વના હોય છે. એક તો આઉટ પર્ફોર્મન્સ, કે સેક્ટરમાં કયું સ્ટોક આઉટ પર્ફોર્મ કરી રહ્યું છે બીજા સ્ટોક્સથી, અને સેકન્ડ વોલ્યુમ્સ, કે કયા સ્ટોક ઉપર વધારે સારા વોલ્યુમ્સ અટ્રેક્ટ થઈ રહ્યા છે. તો ફર્સ્ટલી ડીએલએફ આપણે જોઈએ રિયલ્ટી સ્પેસમાંથી. રિસન્ટલી એક લીડરશિપ પણ ડીએલએફે લીધી હતી જ્યારે અપમૂવમાં, અને કરંટ લેવલ્સ ઉપરથી જોઈએ તો પાછલા 6 મહિનાથી ઓલધો સ્ટોક એક સારું અપમૂવ આપી દીધું છે, પણ કરંટ લેવલ્સ ઉપર પણ સારા વોલ્યુમ્સ અટ્રેક્ટ થઈ રહ્યા છે. તો આઈ થિંક ફર્સ્ટ આ સ્ટોક રહેશે ડીએલએફ, જેમાં પોઝિટિવ મોમેન્ટમ હજી બી કન્ટિન્યુ રહી શકે છે. ઉપર 280-285 સુધીના લેવલ્સ શોર્ટ ટર્મમાં આવી શકે છે અને એનાથી વધારે પણ જઈ શકે છે. સેકન્ડલી ગોદરેજ પ્રોપર્ટીઝ તમે જો, તો ગોદરેજ પ્રોપર્ટીઝમાં એક પાછલા 5-6 મહિનાથી એક ટ્રેન્ડ સતત હજી બી સસ્ટેન છે. લગભગ 2-2.5 મહિનાનું એક કન્સોલેશન ફેઝ ઓલરેડી આ સ્ટોકે જોઈ લીધું છે, અને આ જો આખું કન્સોલેશન ફેઝ હતું એ મોર લાગી રહ્યું હતું કે એક ટાઈમ કરેક્શન હતું અપટ્રેન્ડમાં. ટાઈમ કરેક્શન પાછળ જે આજે કાલેની ટ્રેડિંગ સેશનમાં ફરીથી આપણે એક અપટ્રેન્ડનું રિઝમ્પશન થતા જોયું છે. પોસિબલ છે 850 થી 870-880 સુધીના લેવલ્સ પણ આપણે શોર્ટ ટર્મમાં જોઈ શકીએ છીએ. તો જો કોઈ બે સ્ટોક પિક કરવા હોય તો આઉટ પરફોર્મન્સમાં ધ્યાનને રાખીને ડીએલએફ અને ગોદરેજ પ્રોપર્ટીઝ આ બે સ્ટોકો મને લાગે છે કે નિયર ટર્મમાં સારી અપમૂવ હજી રહી શકે છે. આપણી સાથે આપણા નિષ્ણાતો જોડાયેલા છે. રુચિત, નિફ્ટી ઉપર આજના દિવસનો ટ્રેડ હવે તમને કેવો લાગે છે? મોસ્ટલી જો લાસ્ટ અગર 4-5 દિવસની વાત કરીએ તો ડેફિનેટલી આપણે ડેલી બેસિસ ઉપર એક ગેપ અપ ઓપનિંગ જોતા હતા અને એની બાદ એક પોઝિટિવ મોમેન્ટમ કન્ટિન્યુ થઈ રહી હતી. કાલેની ટ્રેડિંગ સેશનમાં ઘણી નાની રેન્જ હતી, આપણે જો ડેલી ચાર્ટ્સ ઉપર જોઈએ તો એ જોઈને લાગતું નથી કે આપણે ખાસ કોઈ મેજર ડિરેક્શનલ મૂવ આજે પણ જોશો. મોર ઓફ અ સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ રહેશે. નિફ્ટીમાં જોઈએ નીચેના લેવલ્સ ઉપર 10,600-10,590 રેન્જમાં એક સ્ટ્રોંગ ઇન્ટ્રાડે બેસિસ ઉપર સપોર્ટ રહેશે અને એના ઉપર 10,660 આસપાસ એક રેઝિસ્ટન્સ રહેશે. તો કોઈ ઇન્ડેક્સ ફ્રન્ટ ઉપર કોઈ મોટું મૂવ આજે એક્સપેક્ટેડ નથી. આઈ થિંક 50-60 પોઈન્ટની રેન્જમાં જ કન્સોલિડેટ થશે આજે પૂરો દિવસ, અને જેવું આપણે પાછલા અમુક દિવસોથી સ્ટોક સ્પેસિફિક એક્શન જોઈ રહ્યા છે એવી સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે જોવા મળી છે. પરંતુ રુચિત, આપના કયા ટોપિક હશે, કઈ ટ્રેડિંગ સ્ટ્રેટજી તમે વ્યૂઅર્સને આપી રહ્યા છો અત્યારે? શોર્ટ ટર્મ ડિલિવરી માટે 2 બાઇંગ રેકમેન્ડેશન છે, બંને 1-2 સપ્તાહના ટાઈમ ફ્રેમ માટે છે. ફર્સ્ટ છે ડીસીટીવી. ડીસીટીવીમાં આપણે લગભગ પાછલા 6-7 મહિનાથી એક બ્રોડ કન્સોલિડેશન ફેઝ જોઈ રહ્યા છે, અને જો રિસન્ટ હિસ્ટ્રી જોઈએ પાછલા 1.5 મહિનાની તો આ સ્ટોકના જે સપોર્ટ બેઝ છે, સપોર્ટ બેઝ હાયર શિફ્ટ થતા જઈ રહ્યા છે. પહેલા 68 સપોર્ટ હતો ક્યાંક ઓક્ટોબર એન્ડમાં, એના પછી સપોર્ટ બેઝ શિફ્ટ થયો 73 ઉપર, અને એના પછી 78-79 આસપાસ. તો આઈ થિંક ક્યાંક એક, અને વોલ્યુમ્સ પણ જે પેનઆઉટ થઈ રહ્યા છે પાછલા 2-3 સપ્તાહથી, સપોર્ટ્સ ઉપર થઈ રહ્યા છે અને વોલ્યુમ સારા ઇન્ક્રીઝ થઈ રહ્યા છે, એટલે મોર ઓફ એક એક્યુમ્યુલેશન આ સ્ટોકમાં થઈ રહ્યો છે. અને 87 ઉપર આ બ્રેકઆઉટ પ્લેસ છે આ સ્ટોકમાં, પ્રોબેબિલિટી ઘણી વધારે છે આ બ્રેકઆઉટનો નિયર ટર્મમાં આવશે અને સ્ટોક 94 હાફ સુધીની મોમેન્ટમ 1-2 સપ્તાહમાં બતાડી શકે છે. તો કરંટ લેવલ્સ ઉપર ડીસીટીવીની ખરીદારીની સલાહ રહેશે 81 રૂપિયાના સ્ટોપલોસથી 94.5 ટાર્ગેટ માટે. અને સેકન્ડ પીક રહેશે બજાજ કોપમાં. આ સ્ટોકમાં જોઈએ તો હાઈ ટોપ હાઈ બોટમનું સ્ટ્રક્ચર ફોર્મ થઈ રહ્યું છે, અને જે રિસન્ટ વોલ્યુમ અને પ્રાઇસ એક્શન જોઈએ તો જ્યારે પણ પ્રાઇસમાં અપમૂવ છે તો વોલ્યુમ્સ ડિસન્ટ છે અને કરેક્શન્સમાં વોલ્યુમ્સ ઓછા છે. તો આઈ થિંક આ એક પોઝિટિવ સાઇન છે અને અપટ્રેન્ડનું કન્ટિન્યુશન હજી આગળ જઈને રહી શકે છે. 484 સ્ટોપલોસથી એક ખરીદારી કરવાની સલાહ રહેશે 535 સુધીના ટાર્ગેટ માટે. તો રુચિતની પસંદગી છે બજાજ કોપ, જ્યાં તમે જો ખરીદારીની સલાહ છે 535 ટાર્ગેટ અચીવ થતા જોવા મળી શકે. આ 2 સપ્તાહ માટે તમને આ ટ્રેડિંગ કોલ મળી રહ્યો છે. અને બીજો જે ટ્રેડિંગ કોલ પસંદ છે ડિશ ટીવી છે, ખરીદારીની સલાહ. તો ફાઇનલી જે પોઝિટિવ ટ્રેડ છે, સ્લાઇટ ડિપ આવી છે. રુચિત, તમને લાગે છે વીકનેસ દેખાઈ રહી છે અને ખાસ કરીને બેંક નિફ્ટી તરફથી આવી શકે? રુચિત, આઈ થિંક જેવું આપણે થોડી વાર પહેલા પણ વાત કરી કે ઇન્ડેક્સ ફ્રન્ટ ઉપર મોર ઓફ લેસ લાગી રહ્યું છે કે આજનો આખો દિવસ એક રેન્જ બાઉન્ડ મૂવ જ રહેશે. બેંક નિફ્ટીની સ્પેસિફિકલી વાત કરીએ તો નીચે 25,600 ઇન્ટ્રાડે બેસિસ ઉપર સપોર્ટ છે. અત્યારે લાગતું નથી કે એ બ્રિજ થશે અને હાયર એન્ડ ઉપર 25,800 આ મહત્વનું લેવલ છે, જો પાછલા ઘણા સપ્તાહથી હજી બ્રિજ નથી થયું.
તો આઈ થિંક 25600 હજી બી સસ્ટેન રહેશે ઇન્ટ્રાડે બેસિસ ઉપર, અને આપણે કોઈ મેજર વીકનેસ આ ઇન્ડેક્સમાં આજે જોશો એવી એક્સપેક્ટેશન નથી. કોઈ કોફી ડે પર અત્યારે આ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. આજના દિવસે તમે ઇન્ફોસિસને જુઓ, 52 વીક હાઈસ પર અત્યારે ટ્રેડ કરતો દેખાઈ રહ્યો છે, પરિણામો છે બે દિવસ રહીને. રુચિત, ઇન્ફોસિસ પર આપનો ફરી એકવાર કોલ લેવા માંગીશ, કારણ કે આજના દિવસે કહી શકાય કે સ્ટાર પરફોર્મર દેખાઈ રહ્યો છે, કારણ કે આ બધા હેવીવેઇટ કાઉન્ટર્સ છે તો બઝિંગ ટ્રેન્ડ તો રહે છે. બિલકુલ નિશા, ઇવન રિસેન્ટલી આપણે જોયું છે કે આ સ્ટોક એક રાઇઝિંગ ચેનલમાં હમણાં અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. ક્યાંય ને ક્યાંક જ્યારે પણ એવી રાઇઝિંગ ચેનલ ફોર્મ હોય છે તો સ્ટોક માટે પોઝિટિવ ઇન્ડિકેશન જ હોય છે. લેવલ્સ વાઇઝ 1050 એક મહત્વનું શોર્ટ ટર્મ રેઝિસ્ટન્સ રહેશે આ સ્ટોક માટે. જો કર 1050 લેવલ્સ આજની ટ્રેડિંગ સેશનમાં ક્રોસ કરીને એના ઉપર કોઈ સસ્ટેન મુવમેન્ટ આપે તો આઈ થિંક આ મૂવ પછી હજી બી ઉપર પછી જઈ શકે છે. તો અગર એક્ઝિસ્ટિંગ કોઈના ટ્રેડ્સ હોય તો એમને સલાહ આપીશ કે તમે હજી બી હોલ્ડ કરી શકો છો સ્ટોક, અને ફ્રેશ એન્ટ્રી લેવા માટે જો ટ્રેડિંગ પર્સપેક્ટિવથી જોતા હોય તો 1050 ઉપર આ સ્ટોકમાં ખરીદારી કરવી જોઈએ. ઓકે, ત્યારે તમે હુડકો પર નજર કરો. ઘણા વખત બાદ આપણે જોઈ રહ્યા છે આજે બાઇંગ આવી છે, અને તમે જો એના વોલ્યુમ જુઓ તો સરેરાશ વોલ્યુમ કરતા એક જબરદસ્ત વોલ્યુમ સાથે આજે કમબેક કર્યું છે, 4% ઉપર છે. રુચિત, હુડકો પર આપનો શું કોલ બને? જીબી નો લિમિટેડ હિસ્ટોરિકલ ડેટા અવેલેબલ છે આ સ્ટોકમાં, એમાં જો અગર તમે જુલાઈ મહિનાથી આ સ્ટોકમાં જો તો જુલાઈમાં એક ઘણી શાર્પ અપમૂવમાં લગભગ આઈ થિંક 97 કે 100 રૂપીઝ સુધીના લેવલ્સ ટેસ્ટ કરીને એના બાદ એક બ્રોડ કન્સોલિડેશન ફેઝ આ સ્ટોકમાં જોઈ રહ્યા છે. આજની ટ્રેડિંગ સેશનમાં ઘણા વખત બાદ એવું એક મૂવ જોવા મળી રહી છે, અને જો અગર આ 89-90 ના લેવલ્સ ઘણા ક્રુશિયલ રહેશે. જો અગર આ કોઈ સસ્ટેન અપમૂવ રહેશે તો 90 ક્રોસ કરીને કરવાની ઘણી મહત્વનું લેવલ્સ રહેશે. રનિંગ આજે વેટ એન્ડ વોચ કરી શકાય છે આ સ્ટોકમાં. જો અગર 90 ઉપર નીકળે તો એની બાદ આ સ્ટોકમાં જો અગર ટ્રેડિંગ કરવી હોય તો એન્ટ્રી લઈ શકાય છે 85 રૂપિયાના સ્ટોપ લોસથી. કન્ઝ્યુમર પર આ એક વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. અનસેલ પ્રોપર્ટીઝ તમે જુઓ, 5% અપર સર્કિટ પર અત્યારે ટ્રેડ કરતો દેખાઈ રહ્યો છે, લોક થઈ ગયો છે. પુંજ લોઇડમાં આજના દિવસે ખરીદારી છે. આખું ફ્યુચર ગ્રુપ તમે જુઓ તો બઝિંગ જોવા મળી રહ્યું છે. વી માર્ટ રિટેલ આ એક કાઉન્ટર છે જે તમારા ફોકસમાં હોવું જોઈએ. તો ટોરન્ટ પાવર પણ, ટોરન્ટ પાવરમાં આજના દિવસે મૂવ્સ છે. ઓલમોસ્ટ કહી શકાય વોલ્યુમ તમે જુઓ સારા એવા સરેરાશ વોલ્યુમ કરતા છે. 2 ટ્રેડિંગ સેશનમાં 6-6.5% રિટર્ન મળી ગયા છે. ટોરેન્ટ પાવર અત્યારે આઉટ પરફોર્મન્સ આપણે જોઈ રહ્યા છીએ, અને આખી જો પાછલા લગભગ 1.5 મહિનામાં 288-290 ના રેઝિસ્ટન્સ હતા એ ક્રોસ થઈ ગયા છે, અને એક મોમેન્ટમ 310 સુધી આ કન્ટિન્યુ રહી શકે છે. તો કરંટ લેવલ ઉપર કે ઇન્ટ્રાડેમાં કોઈ પણ માઇનર ડિપ્સ મળે તો આ સ્ટોકમાં ખરીદારી કરી શકાય છે. 278-279 ના નીચે સ્ટોપ લોસ રાખે. ઓકે, તો આથી મેટલ સ્ટોક્સ ઉપર એક આ સલાહ આવતી જોવા મળે છે. ક્લિયરલી આઈ મીન કોમોડિટી સાયકલ સમજો, કારણ કે જે રીતે અહીંયાથી સ્ટીલ કંપનીઝ કેપેસિટી અત્યારે એક્સપાન્ડ કરી રહ્યા છે, ત્યારે હજુ પણ આપણે જશે ત્યાંથી કર્વ જોવા જઈએ તો અત્યારે ત્યાં ક્યાંય ક્યાંય અત્યારે મિડલ પોઈન્ટ ઉપર છે. અત્યારે તો અત્યારે આપણે ક્યાંય ક્યાંક અત્યારે સ્ટીલ કોમોડિટી જશે એઝ અસેટ ક્લાસ જશે એ ક્યાંય ને ક્યાંક અત્યારે ટોપ આઉટ નથી થતો જોવા મળે. પરંતુ રુચિત, સાઉથ ઇન્ડિયન બેંક ગઈકાલે ખાસું ફ્લક્ચ્યુએશન હતું એ સ્ટોકની અંદર, કારણ કે રિઝલ્ટ ખરાબ આવ્યા પછી થોડો ઉપર થોડો ગયો, મેનેજમેન્ટની કમેન્ટરી ખાસી પોઝિટિવ હતી. હવે કોઈ ટ્રેડ બની શકે સાઉથ ઇન્ડિયન બેંકના કાઉન્ટર ઉપર? એકદમ ફ્લેટ છે ત્યારે કઈ રીતના અપ્રોચ કરશો આ સ્ટોકને? ગઈકાલની ટ્રેડિંગ સેશનમાં ઓલ્ધો આપણે જોયું હતું કે વોલ્યુમ્સ ઘણા સારા હતા, પણ જે લેટર હાફમાં જે સેલિંગ પ્રેશર ઉપરના લેવલ્સથી આવ્યા છે એ કહેને કંઈક નિયર ટર્મ માટે કન્સર્ન રહી શકે છે. ઘણું ડિફિકલ્ટ રહેશે હમણાં 34.75 જો હાઈ બનાવ્યું છે એ ક્રોસ કરવાનું. આઈ થિંક આ સ્ટોકને હું અવોઈડ કરીશ ખરીદારી માટે. એક્ઝિસ્ટિંગ પોઝિશન્સ હોય તો એકવાર પ્રોફિટ બુકિંગ કરી શકે છે, અથવા એક 32.30 એક ટ્રેલિંગ સ્ટોપલોસ મેથડ આ સ્ટોકમાં ફોલો કરી શકે છે. બેન્કિંગ સ્પેસમાંથી કોઈ જો અગર ફ્રેશ ખરીદારી કરવી હોય તો આઈ થિંક આરબીએલ બેંકમાં ઘણી સારી ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છે અમે. આ સ્ટોકમાં જો અગર ગયા સપ્તાહમાં જોઈએ તો શુક્રવારની ટ્રેડિંગ સેશનમાં ઘણા સારા વોલ્યુમ સાથે એક લાંબા કન્સોલિડેશન ફેઝનું બ્રેકઆઉટ આવ્યું હતું. 530 આસપાસ એ બ્રેકઆઉટનું ફર્સ્ટ ઇનિશિયલ રેઝિસ્ટન્સ હતું, તો આઈ થિંક જે પહેલા રેઝિસ્ટન્સ હતું એ પોસિબલ છે હમણાં 530 હમણાં સપોર્ટ બની જશે. તો 530-532 આસપાસ મળે આજની ટ્રેડિંગ સેશનમાં તો આઈ થિંક આ એક ઓપોર્ચ્યુનિટી લેવી જોઈએ આરબીએલ બેંકમાં ખરીદારી કરવા માટે. શોર્ટ ટર્મ બેસિસ ઉપર 515 સ્ટોપ લોસ મૂકીને જો અગર સ્ટોકમાં ખરીદારી કરીએ તો 565 કે 575 જેવા ટાર્ગેટ નિયર ટર્મમાં આ સ્ટોકમાં આવી શકે છે. ક્લિયરલી અત્યારે ગ્લેનમાર્ક ફાર્માનો સ્ટોક તમે જો, તમારે સ્ટોક તમારી સ્ક્રીન ઉપર આવશે. એક સારી મૂવ અત્યારે ગ્લેનમાર્કમાં આપણે જોઈ રહ્યા છે, કારણ કે મેનેજમેન્ટે ખાસો બુલિશ વ્યૂ જે છે તે અત્યારે જેપી મોર્ગન કોન્ફરન્સની અંદર આપતા જોવા મળે છે. પ્રેઝન્ટેશન જે છે તે સ્ટોક એક્સચેન્જ ઉપર આવ્યું છે, અને સ્ટોક તમે જો સારો રેલી કરી રહ્યો છે અત્યારે. રુચિત, કોઈ વ્યૂ ગ્લેનમાર્ક ફાર્મા કોઈ ટ્રેડ બની શકે આ સ્ટોક ઉપર?
ફાર્મા સ્પેસ માંથી જોયું તો રિસેન્ટલી એટલું કઈ ખાસ નો આઉટ પરફોર્મન્સ આ સ્ટોક માંથી આપણે નથી જોયું. ઓલ્ડો એક પુલબેક રેલી લાગી રહી છે કે જે એક બ્રોડર લો ટોપ લો બોટમ નું ફોર્મેશન પાછલા અમુક મહિનાથી આ સ્ટોકમાં જોવા મળ્યું છે, અને આ પુલબેક રેલી પોસિબલ છે એક્સટેન્ડ થશે 650-655 ના રેન્જ સુધી, જ્યાં એના પ્રીવિયસ હાઈઝ અને 200 દિવસનું મૂવિંગ એવરેજ આવી રહ્યું છે. તો કરંટ લેવલ્સથી પણ જોઈએ તો હજી 4-5% અપમૂવ આપણે આ સ્ટોકમાં એક્સપેક્ટ કરી શકે છે. ફક્ત ટ્રેડિંગ પર્સ્પેક્ટિવથી કોઈને કરવું હોય તો 595 સ્ટોપલોસથી આ સ્ટોકમાં ખરીદારી કરી શકાય છે, પણ અગેન 650-655 ની રેન્જમાં ડેફિનેટલી આ સ્ટોકમાં ફરીથી એકવાર પ્રોફિટ બુકિંગ સડનલી બે ટ્રેડિંગ સેશન થી એક લેવલ તોડીને આગળ વધ્યો છે, તો એને સપોર્ટ મળશે. આજે પણ તમે જો સ્ટ્રેન્થ જોવા મળી રહી છે, ઓલમોસ્ટ બે ટ્રેડિંગ સેશનમાં 3% નો ઉછાળો આવી ગયો છે. યસ, ઘણા વખત આ સ્ટોક એક અંડર પરફોર્મન્સ આપણે જોયું છે માર્કેટમાં, જ્યાં પાછલા 3 મહિનામાં વધારે કહીને ઘણા બધા હેવી વેઇટ્સે સારું પાર્ટિસિપેશન કર્યું છે. આ સ્ટોક કંઈને કંઈક એક અંડર પરફોર્મર જ હતો. જો કે શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે જોઈએ તો 268-270 એક રેઝિસ્ટન્સ બન્યું હતું આ સ્ટોક, જે કાલેની ટ્રેડિંગ સેશનમાં બ્રિજ કર્યા છે એ પણ ડિસન્ટ વોલ્યુમ સાથે. તો એને કંઈને કંઈક પોસિબલ છે એક શોર્ટ કવરિંગ મૂવ આ સ્ટોકમાં આવી શકે છે, અને એટલીસ્ટ 280 આપણે આ વીકમાં જ આ સ્ટોકમાં આવતા જોઈ શકીએ છીએ. સેકન્ડલી, અમે ક્લોઝલી આ સ્ટોકના ઓપ્શન્સ ડેટા પણ ટ્રેક કરી રહ્યા છે. જો ગયા સિરીઝમાં 270 કોલ ઓપ્શનની આસપાસનો આખી સિરીઝમાં લગભગ 70-1 લાખનું ઓપન ઇન્ટરેસ્ટ બિલ્ડઅપ હતું, જે ઘણી એગ્રેસિવ શોર્ટ હતું, એટલે આખા ગયા સિરીઝમાં 270 લેવલ ક્રોસ નથી કર્યા હતા. ઇવન આ સિરીઝમાં તમે જોવો તો સ્ટાર્ટ ઓફ ધ સિરીઝથી 270 કોલ ઓપ્શન લગભગ 50 લાખની આસપાસ ઓપન ઇન્ટરેસ્ટ બિલ્ડઅપ ઓલરેડી છે, જે દર્શાવે છે કે 270 કોલ્સ ઘણા રાઈટ ગયા 2-3 સિરીઝથી આ સ્ટોકમાં થઈ રહ્યા છે. તો હમણાં કેમ કે 270 લેવલ્સ ક્રોસ કર્યા છે, તો પોસિબલ છે આ બધા કોલ રાઇટિંગની જો સ્ક્વેર ઓફ થાય તો એમની શોર્ટ કવરિંગના લીધે જ આ સ્ટોકમાં એક સારી મોમેન્ટમ આવી શકે છે. તો એઝ નિયર ટર્મ પર્સ્પેક્ટિવથી એક પોઝિટિવ આઉટલુક છે. તમે કેશમાં પણ આ સ્ટોક કરંટ લેવલ્સ ઉપર ખરીદારી કરી શકો છો. જો ઓપ્શન્સથી કરવું હોય તો 270 કોલ ઓપ્શન્સને પણ ખરીદારી કરીને આ સ્ટોકમાં ટ્રેડિંગ માટે પ્લે કરી શકો છો. ત્યારે તમે જો ઇન્ડિયા બુલ્સ રિયલ ડીએલએફ એચડીઆઈએલ શરૂઆતથી આ તમને 3 સ્ટોક્સ જોવા મળશે, જે સારા વોલ્યુમ સાથે એક પોઝિટિવ ટ્રેડ લેવાઈ રહ્યો છે. ત્રણે રિયલ એસ્ટેટ કાઉન્ટર રુચિત, કોઈ ગમશે આમાંથી ટ્રેડ લેવા માટે? અહીંયા ત્રણેયમાંથી એચડીએલને હું અવોઇડ કરીશ, કેમ કે ત્રણેય સ્ટોક્સમાંથી જો અગર આપણે કમ્પેરેટિવ એનાલિસિસ કરીએ તો ઘણું મોટું અંડર પરફોર્મન્સ આપણે પાછલા 5-6 મહિનામાં રિયલિટી સ્પેસમાંથી જોયું છે. ડીએલએફ અને ઇન્ડિયા બુલ્સ એસેટ બંનેના ચાર્ટ્સ પોઝિટિવ છે. ડીએલએફમાં આપણે એક આઉટ પરફોર્મન્સ પણ જોયું છે, હાયર ટોપ હાયર બોટમનું સ્ટ્રક્ચર પણ ફોર્મ છે, અને પોસિબલ છે 280-285 સુધીના લેવલ્સ આપણે શોર્ટ ટર્મમાં સ્ટોકમાં આવતા જોઈ શકીએ છીએ. ઇવન ઇન્ડિયા બુલ્સ રિયલ એસ્ટેટ આપણે રિસન્ટલી પરમ દિવસની ટ્રેડિંગ સેશનમાં એક ફોલિંગ ટ્રેન્ડલાઇનનું એક બ્રેકઆઉટ આપણે આ સ્ટોકમાં જોયું છે. તેથી આ રિયલિટી સ્પેસમાંથી આ બંને સ્ટોક્સમાં એક સારી મોમેન્ટમ કન્ટિન્યુ રહી શકે છે. ઓકે, તો અહીંયાથી ઇન્ડિયા બુલ્સ રિયલ એસ્ટેટ ઉપર એક આ સલાહ આવતી જોવા મળેલી છે. અત્યારે ક્લિયર કટ અહીંયાથી અમુક મિડકેપ સ્ટોકમાં સારી મજબૂતી છે અત્યારે, પરંતુ બેંક નિફ્ટી તમે જુઓ 50 પોઈન્ટથી પણ વધારાનું કરેક્શન અત્યારે આપણે એક ક્લિયર કટ જશે ત્યાંથી આપણે જોઈ રહ્યા છે અત્યારે. પરંતુ થોડું ખાસ ધ્યાન રાખીને ચાલો, તમે યસ બેંક જેવા સ્ટોક્સ છે તેમાં થોડું ઘણી વીકનેસ છે અત્યારે. ટાટા મોટર્સનો સ્ટોક તમે જો તેમાં પણ થોડી ઘણી અત્યારે ઘટાડો આપણને વધતો જોવા મળ્યો છે, પરંતુ ઓવરઓલ અહીંયાથી એક સારા લેવલ અત્યારે એટલીસ્ટ શરૂઆતી સમયમાં અહીંયાથી આવતા જોવા મળે છે. સ્ટેબલ કારોબાર આપણને જોવા મળે છે, ખાસ કરીને મિડકેપ ફ્રન્ટ ઉપર થોડા ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સમાં એક સારી ખરીદદારી છે. પરંતુ સારી જ રજા લેવાનો સમય થઈ ચુક્યો છે. રુચિત, કોઈ ડિસ્ક્લોઝર આપના? ઘણા બધા સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે, એમાંથી અમુક સ્ટોક્સ મારા પર્સનલ હોલ્ડિંગમાં હોઈ શકે છે, અને અમુક અમારા ક્લાયન્ટ્સને અમે ઓલરેડી રેકમેન્ડ કર્યા છે, એટલે એમની પોઝિશન પણ હોઈ શકે છે. આભાર. જય, આપના કોઈ ડિસ્ક્લોઝર? શ્યોર જી, આપણે સ્ટોક્સ ડિસ્કસ કર્યા છે, ધેર માઇટ બી ફ્યુ સ્ટોક્સ જે અમે અમારા ક્લાયન્ટ્સને રેકમેન્ડ કરી શક્યા હોય, પણ મારું પર્સનલ હોલ્ડિંગ એમાંથી કોઈ બી સ્ટોક્સમાં નથી. ઓકે, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, અને ડિટેલની અંદર અહીંયાથી આ તમામ સ્ટોક્સ ઉપર આ ખાસ ચર્ચા કરવા બદલ. એ સારી, ત્યાંથી એક ક્વિકલી જશે ત્યાંથી ટોપ 30 અપડેટ્સ ઉપર નજર કરી લઈએ.